ગુજરાતમાં ટોટલ છપ્પન લાખ ખેડૂતોને પાક નિષ્ફળની સહાય મળવાપાત્ર છે જેમાંથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ પહેલાં ગુજરાતના ચોવીસ લાખ ખેડૂતોએ આ પાક નિષ્ફળની સહાય માટેની અરજી પોતાની ગ્રામ પંચાયતના વીસીઈ ઓપરેટર થ્રુ કરી દીધી છે પરંતુ હજી અઠ્યાવીસ લાખ ખેડૂતો એવા બાકી છે કે ઘણા બધા કારણોસર પોતે ફોર્મ ભરી ચૂક્યા નથી તો એની માટે ગુજરાતના ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને એની અંદર ફોર્મ ભરવાની તારીખ છે એમાં વધારો કરવામાં આવેલો છે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પહેલી જાન્યુઆરી બે હજાર વીસના રોજ થયું હતું જેમાં જણાવ્યું હતું કે પંદર દિવસનો વધારો કરવામાં આવશે એટલે હવે પાક નિષ્ફળની સહાય મેળવવા માટે તમે ચૌદ જાન્યુઆરી બે હજાર વીસ સુધી છે એ અરજી કરી શકશો તો ખાસ જે ખેડૂતો બાકી છે એ પોતાની ગ્રામ પંચાયતની અંદર જઈ અને અરજી કરી દે હવે બીજા નંબરે જે અઠ્યાવીસ લાખ ખેડૂતો બાકી છે એની અંદર કેવા ખેડૂતો બાકી છે તો એની માટેનો એક મેં સર્વે કરેલો હતો તો જેની અંદર ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો મને મળેલા છે અને એના કારણે ઘણા બધા ખેડૂતો બાકી છે તો જેમાં ખાસ દરેકને જણાવી દઉં કે આ યોજના અંતર્ગત જેમાં ચાર હજાર પ્લસ છ હજાર આઠસો અને તેર હજાર છસો રૂપિયા સહાય મળવા પાત્ર છે હવે જે સહાય મળવા પાત્ર છે એ પોતાના ગામના વીસી ઓપરેટર અથવા તો સરપંચને એની માહિતી હશે એટલે ખાસ તમારે એ પહેલાં જાણી લેવું હવે આની અંદર ફોર્મ કોણ ભરી શકશે તો ખેડૂતોને ખાસ મોટો પ્રશ્ન એ છે કે બે અને ત્રણ વીઘાની જમીન હોય એ ખેડૂતો ફોર્મ ભરી શકે કે નહીં તો આવા બે અથવા ત્રણ વીઘાની જમીન છે જેના ખાતે આટલી જમીન આવે છે એવા ખેડૂતોના મનમાં પ્રશ્ન એવો છે કે બે અથવા ત્રણ વીઘા જમીન હોય એ ખેડૂતો આમાં ફોર્મ ભરી નથી શકતા તો આ અઠ્યાવીસ લાખ ખેડૂતો બાકી છે એમાં મોસ્ટ ઓફલી સંખ્યા આવી છે કે જેણે આ બધા કારણોસર ફોર્મ નથી ભરેલા છે અને બીજા નંબરે મનમાં એક એવો ક્વેશ્ચન છે કે પીએમ કિસાન યોજનાની અંદર જે છ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર છે એ યોજના જ આ છે તો ખેડૂતોને ખાસ જણાવી દઈએ કે આ બંને યોજના અલગ છે જે તમને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા મળે છે બે બે હજારનો હપ્તો એ સહાય અલગ છે અને આ છ હજાર આઠસો તેર છસો અને ચાર હજાર મળવાપાત્ર છે એ સહાય પણ અલગ છે તો તમારો પહેલો ક્વેશ્ચન અહીંયા સોલ્વ થઈ જાય છે બીજા નંબરે ખેડૂતોને છે જે ખેડૂતોને એક વીઘો જમીન હશે પોતાના ખાતે પોતાના નામે સાત અને સાત બાર અને આઠની અંદર એ ખેડૂતોને એક વીઘો હોય બે વીઘા હોય ત્રણ વીઘા હોય કે ચાર વીઘા હોય કે પાંચ વીઘા હોય અને છ વીઘા જમીન હોય તો આ કોઈ પણ ખેડૂતો છે એ પોતે ફોર્મ ભરી શકે છે એટલે દરેક વ્યક્તિને દરેક ખેડૂતોને છે એ હેક પો એક વીઘા દીઠ છ એક હજાર અને અડસઠ રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે તો ખાસ દરેક ખેડૂતોએ ફોર્મ ભરી દેવાના છે એવું જરૂરી નથી કે જે ખેડૂતોને ચાર વીઘા જમીન હોય અથવા તો છ વીઘા કરતાં વધારે જમીન હોય એ ખેડૂતોમાં ફોર્મ ભરી શકશે બે અથવા ત્રણ વીઘા જમીન હોય તો એ ખેડૂતો પણ આ સહાયની અંદર ફોર્મ ભરી શકે છે પરંતુ આની અંદર મર્યાદા એ રાખેલી છે બે હેક્ટર સુધી તમને સહાય મળશે જો તમારી પાસે પંદર વીઘા વીસ વીઘા કે પચીસ વીઘા જમીન હોય તો માત્ર તમને બાર વીઘા સુધીની જમીન હશે એની સહાય મળશે તો બાર વીઘાના પૈસા આપણે ગણીએ તો તેર તેર હજાર અને છસો રૂપિયા મળવાપાત્ર રહેશે જો એક વીઘો એક હેક્ટર જમીન હોય એક વીઘો નહીં પણ એક હેક્ટર જમીન હોય તો છ હજારને આઠસો રૂપિયા તમને મળવાપાત્ર રહેશે જે વિસ્તારની અંદર ચાર હજાર નક્કી થઈ છે એ વિસ્તારમાં ચાર હજાર મળવાપાત્ર રહેશે તો ખાસ ખેડૂતોના જે આ પ્રશ્ન હતો કે ખેડૂતોને ત્રણ વીઘા જમીન હશે તો એક હજાર અડસઠ ગુણા ત્રણ કરી દેવાના ચાર વીઘા હોય તો એક હજાર અડસઠ ગુણા ચાર પાંચ વીઘા હોય તો એક હજાર અડસઠ ગુણા પાંચ કરી દેવાના એટલી સહાય તમારા બેંકની અંદર તમને મળવાપાત્ર રહેશે તો ખાસ ખેડૂતોનો આ પ્રશ્ન હતો જેથી કરીને ઘણા બધા ખેડૂતો જે અઠ્યાવીસ લાખ ખેડૂતો બાકી છે એમણે આ બધા કારણોસર ફોર્મ નથી ભરેલા તો ખાસ તમે વિડીયો જોયો છે તો તમારા ગામની અંદર જે પણ ખેડૂતો છે એ ખેડૂતોને જાણ કરો કે તમારે કેટલી જમીન છે અને કોના નામે છે જેના નામે હોય એ વ્યક્તિને સાત બાર અને આઠ લઈ અને તમે ડાયરેક્ટ તમારા ગામના જે વી ઓપરેટર એટલે કમ્પ્યુટર ઓપરેટર હોય તેમની પાસે જાઓ અને ફટાફટ ફોર્મ ભરી દો જેમની છેલ્લી તારીખ ફરી એકવાર જણાવી દઉં છું કે ચૌદ જાન્યુઆરી બે હજાર વીસ રાખવામાં આવેલી છે આ પછી તારીખની અંદર વધારો નહીં થાય અને આ પંદર દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના રહેશે હવે એક બધાનો સૌથી મોટો ક્વેશ્ચન હતો કે પાક સહાયના ફોર્મ ભરેલા હતા બાર તારીખે આઠ તારીખે નવ તારીખે ફોર્મ ભરી દીધા અને એવી માહિતી હતી કે બાવીસ ડિસેમ્બર પહેલાં જે ખેડૂતોએ એ ફોર્મ ભરેલા હતા એના બેંકની અંદર પૈસા જમા થઈ ગયા છે તો એક માહિતી પ્રમાણે ગુજરાતના માત્ર આઠ લાખ ખેડૂતો છે એમને જ પાક સહાયની પાક સહાય છે એ પોતાના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવી છે બાકીના જે ચોવીસ અથવા વીસક લાખ ખેડૂતો છે એમની પાક સહાય હજી પોતાના બેંક એકાઉન્ટની અંદર જમા કરાવવામાં નથી આવી તો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેના બેંકની અંદર પોતાને પૈસા મળી ગયા છે અને ઘણા બધા ખેડૂતો બાકી છે તો આ બાકી રહેલા ખેડૂતોને પંદર જાન્યુઆરી બે હજાર વીસ પહેલાં છે એ સહાય મળી જશે એટલે કે આ જા જે ખેડૂતોએ ફોર્મ ભરી દીધેલા છે અઠ્યાવીસ ડિસેમ્બર પહેલાં ફોર્મ ભરી દીધેલા છે એને જાન્યુઆરીના પહેલાં વીકની અંદર પહેલાં અઠવાડિયાની અંદર છે એ સહાય મળી જશે અને હવે પહેલી જાન્યુઆરીથી બે હજાર વીસ ચૌદ જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરે છે એ ખેડૂતોને 21 જાન્યુઆરી પહેલાં છે અથવા તો એ વીકની અંદર જેમ ફોર્મ ભરતા જશે એમ સરકાર પૈસા પાસ કરશે એ રીતે એમના એકાઉન્ટની અંદર મળતા રહેશે તો ખાસ જેટલા પણ તમારા કન્ફ્યુઝન હતા જેટલા પ્રશ્ન હતા એ આ વિડીયોની અંદર સોલ્વ કરી દીધા છે અને ખાસ વિડીયો અને તમારા વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય કે ખેડૂતોનો કોઈપણ ગ્રુપ હોય એની અંદર શેર કરજો જેથી કરીને આ બાકી રહેલા આપણા ખેડૂત ભાઈ કોઈ પણ ખેડૂત બાકી ન રહેવો જોઈએ જેના મનની અંદર પ્રશ્ન હતા કે બે ત્રણ વીઘાવાળા ફોર્મ વીઘા જમીન હોય એ ખેડૂતો ફોર્મ ભરી શકે કે નહીં તો ગુજરાતના દરેક વ્યક્તિઓ જ્યાં સહાય નક્કી થયેલી છે એ ગુજરાતના દરેક ખેડૂતો આની અંદર સહાય માટે ફોર્મ ભરી શકશે એમાં ડોક્યુમેન્ટની અંદર તમને જણાવી દો તો એક આધાર કાર્ડ આધાર કાર્ડ પ્લસ તમારે બેંકની પાસબુક લેતી જવાની છે તમારે સાત બાર અને આઠની નકલ નકલ છે એ તમારા ગામના વીસી ઓપરેટર કાઢી દેશે અને જે પા પાક વ્યાવેકતરનો દાખલો છે એ પણ તલાટી કમ મંત્રી કાઢી દેશે તો માત્ર તમારે બે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ અને પાસબુકની ઝેરોક્ષ લઈ અને તમારે તમારા ગામના વીસી ઓપરેટર પાસે ફોર્મ ભરી દેવાનું છે આ તારીખ છે એની અંદર હવે વધારો કરવામાં નહીં આવે તો ખેડૂતોને ખાસ ઉપયોગી થાય છે કે જે ખેડૂતોને માહિતી નથી અને જેને મનમાં પ્રશ્ન છે એ ખાસ સોલ્વ કરજો અને તમારા ગામની અંદર તમારા બેઠકમાં તમારા સાથે જે ખેડૂતો હોય એમને પણ આ દરેક વાત કરજો જેથી એ લોકો પણ આ પંદર દિવસની અંદર ફોર્મ ભરી દે તો ખાસ વિડીયોને બને એટલો શેર કરજો બીજી કોઈ માહિતી જોતી હોય આ યોજના અંતર્ગત તો નીચે કોમેન્ટ દ્વારા જણાવી દેજો અને તમારે બેંકની અંદર પૈસા જમા થઈ ગયા છે તો તમારો તાલુકો અને તમારા કેટલા જમા થયા છે એની એક નીચે કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને ખેડૂતોને માહિતી આપવામાં બીજા વિડિયામાં મારે સરળતા રહે તો આવજો બાય બાય જય જવાન જય કિસાન